સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ થતાં પાટિયા પુલ આગળના ભાગે પગપાળા જવાના રસ્તા પર માટીનું ધોવાણ થતાં મોટી શિરા ઘસી પડી હતી, જેને પગલે જવા આવવાના રસ્તો બંધ થઈ ગયો હતો. સદનસીબે મોડી સાંજે યાત્રિકોનો પ્રવાહ ના હોય કોઈ જાનહાનિ થઈ ન હતી. વહીવટીતંત્ર દ્વારા આ ધસી આવેલી મહાકાય શિલાને તોડીને રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી ને એક તરફનો માર્ગ ખુલ્લો કરી દેતા યાત્રાળુઓ પગપાળા જઈ શક્યા હતા. શનિવારની મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તળેટીથી માચી તરફ જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ પાણીના વેણમાં તણાઈને ધરાશાયી થઈ હતી, જ્યારે માચીથી ડુંગર પર જવા બનાવવામાં આવેલ પગથિયા પર પાટિયા પુલ નજીક 31 ટનથી વધુની મહાકાય શિલા માટી સાથે ધસી આવતા પગપારા માર્ગ પર ધસી પડી હતી, જેને પગલે ડુંગર ઉપર પગપારા જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. પવન સાથે વરસાદ ચાલુ હોય યાત્રિકોનો પ્રવાહ બંધ હોય સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે વહીવટીતંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક યોજના ધોરણે ઘટનાસ્થળે જઈ મહાકાય શિલાને તોડી એક તરફનો રસ્તો ચાલુ કર્યો હતો, જેથી રવિવારના રોજ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓને તકલીફ ના પડે માટે હોનારત સર્જાતા અટકી હોવાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું. કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ.